ચોમાસા દરમિયાન રસ્તા ધોવાઈ જવા એ હવે સામાન્ય બાબત બની ગઈ છે. ચોમાસું આવે એટલે સમજી જ લેવાનું કે રસ્તાઓની હાલત ખસ્તા જ થઈ જશે. ત્યારે રસ્તાની સમસ્યાથી ત્રસ્ત પ્રજાનો અવાજ બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું, કે જેમાં નવસારીના ભીનાર ગામે રસ્તા રોકો આંદોલન કરીને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસે રસ્તા રોકો આંદોલન કરીને લોકોનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો, કે જેમાં સ્થાનિક રહીશો સાથે ધારાસભ્ય પણ જોડાયા. જોકે રસ્તા રોકો આંદોલન કરી રહેલા વાંસદાના ધારાસભ્ય સહિત 100 લોકોની પોલીસે અટકાયત કરી હતી અને 2 કલાક બાદ તમામનો જામીન પર છુટકારો થયો. વાંસદાના ધારાસભ્ય આખરે આરોપ મૂક્યો છે કે ગ્રામ્ય વિસ્તાર હોવાથી રસ્તાની સુવિધા પર તંત્ર ધ્યાન નથી આપી રહ્યું. જે નક્કર કામ કરવાનું હોય તે કર્યું નથી અને એ રસ્તા પરના આવેલા પુલો એકદમ જર્જરિત છે. ત્યાં એટલા મોટા ખાડા પડી ગયા છે, ઘૂંટણ જેટલા ખાડા પડી ગયા છે. ટ્રાફિક હેરાન પરેશાન લોકો થઈ જાય છે અને પડી જાય છે, વારે વારે અકસ્માત થાય છે અને એના વિરોધમાં અમે અલ્ટિમેટમ આપેલું હતું. ગઈકાલે એમણે ખાલી બતાવવા પૂરતું, નોંધપાત્ર બતાવવા પૂરતું એમણે પુરાણ કામ કર્યું, પરંતુ અમારે આનાથી કાયમ માટેનો છુટકારો જોઈએ છે.